વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો તો હવે આપણે આપણા શિક્ષણ કાર્ય તરફ આગળ વધીએ. અને આગળના વિડીયોમાં સંગીતા ટીચરે તમને ઘણી સરસ રીતે ઈંટોની બનાવટ અને તેના પરિવહન વિશે શીખવ્યું છે, તેમજ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશેના નાના નાના દાખલાઓની સમજ પણ આપી છે. બરાબર ને? તો આજે આપણે એના જેવા જ બીજા કેટલાક વ્યવહારુ દાખલાઓ વિશે શીખીશું. તો ચાલો આજનું આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ. તો મિત્રો, વજન ઈંટો ખરીદવા ગયા છે. જૂની ઈંટો 1,000 ના 1,200 રૂપિયા, ઈટાપુરની નવી ઈંટો 1,000 ઈંટના 1,800 રૂપિયા, બ્રિકાબાડની નવી ઈંટો 1,000 ઈંટના 2,000 રૂપિયા. ચાલો તો જોઈએ આપણે કે વજને કેટલી ઈંટો ખરીદી અને ક્યાંથી ખરીદી. વજને બ્રિકાબાડની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. તેને 3,000 ઈંટો ખરીદી. તેને કેટલી રકમ ચૂકવી? બરાબર. તો ભજને ક્યાંની ઈંટો ખરીદી? બ્રિકાબાડની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. બરાબર. અને કેટલી ખરીદી ઈંટો? તો 3,000. તો હવે જોઈએ કે બ્રિકાબાડની જે નવી ઈંટો છે એ 1,000 ઈંટના 2,000 રૂપિયા છે. બરાબર. 1,000 ઈંટના કેટલા છે? 2,000 રૂપિયા. તો એને કેટલી ખરીદી? 3,000. તો આપણે શું શોધવાનું છે કે 3,000 ઈંટો માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો ચાલો જોઈએ આપણે કે 1,000 ઈંટોના કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. તો ભજને કેટલી ખરીદી? 3,000. તો 3,000 ઈંટોના કેટલા રૂપિયા? તો 3,000 ઈંટો ×2,000 રૂપિયા. છેદમાં કેટલા આવશે? 1,000. 1,000 ઈંટો. હવે આપણે અંશને છેદ ઉડાડીશું. 1,0, 1,0, બીજું, ત્રીજું અને ત્રીજું. આ ઉપર કેટલા વહેંચ્યા? 3 × અહીંયા કેટલા છે? 2,000. બરાબર. તો 3 × 2 = 6 અને કેટલા ઝીરો છે? 3. 6,000 રૂપિયા. તો વજને બ્રિકાબાદની નવી ઈંટો 3,000 ખરીદી અને તેને કેટલી રકમ ચૂકવી હશે? તો એને 6,000 રૂપિયા ચૂકવ્યા હશે. ચલો આગળ જોઈએ. અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે. તો કેટલી ઈંટો ખરીદે છે? 500. અને કઈ ઈંટો? જૂની ઈંટો. તો આપણે જોઈએ કે જૂની ઈંટોના 1,000 ઈંટના કેટલા છે? 1,200 રૂપિયા. તો એ કેટલી ઈંટો ખરીદે છે? 500. તો સૌથી પહેલા પદ માનીશું આપણે કે 1,000 ઈંટોના કેટલા રૂપિયા છે? 1,200 રૂપિયા. તો એ કેટલી ઈંટો ખરીદે છે? 500. તો 500 ઈંટોના કેટલા? હવે આપણે ગુણાકાર કરીશું. બરાબર. 500 ઈંટો ×1,200 રૂપિયા. છેદમાં કેટલા આવશે? 1,000 ઈંટો. હવે છેદ ઉડાડીશું. 1,0, 1,0, 1,0, 1,0, અહીંયાથી બી 0, આ 0. બચ્યા કેટલા? 5 × 120. અહીંયા 5 અને અહીંયા 120. હવે 12 × 50 = 60 અને આ 1 0. તો એને 500 જૂની ઈંટોના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 600 રૂપિયા ચૂકવવા પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા કેટલાક દાખલા જોઈએ. એક ટ્રકમાં 2,500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રકમાં 3,500 ઈંટો લઈ જાય છે. બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? હવે બે ટ્રક છે. બરાબર. તો એક ટ્રકમાં કેટલી ઈંટો છે? 2,500 ઈંટો છે. અને આ જે બીજી ટ્રક છે એની અંદર કેટલી છે? 3,500 ઈંટો છે. તો બંને મળીને કેટલી ઈંટો થાય? તો આપણે શું કરવું પડે? સરવાળો. બરાબર ને? તો આપણે સરવાળો કરીશું. 2,500 ઈંટો
પહેલી ટ્રકમાં, બરાબર, પ્લસ બીજી ટ્રકમાં 3500 ઈંટો. તો આપણે એકમના સ્થાનથી લખવાની શરૂઆત કરીએ. 0 0 5 3, બરાબર, 3500 ઈંટો બીજી ટ્રકમાં. હવે મિત્રો જુઓ, મેં અહીંયા અંક એટલા માટે છૂટા લખ્યા છે કે આપણને ખબર પડે કે એકની નીચે જ એક અંક આવવો જોઈએ. જો આપણે એકની નીચે જ બીજો અંક લખીશું તો આપણે સરળતાથી સરવાળો કરી શકીશું, બરાબર. 0 વત્તા 0 બરાબર 0, 0 પ્લસ 0 બરાબર 0, 5 પ્લસ 5 બરાબર કેટલા થશે 10, એટલે 10 નું 0, વડી પડી 1, 3 ને 2 5 ને 1 6, કેટલા થયા? 6000. તો બંને પહેલી ટ્રક અને બીજી ટ્રક બંને ભેગી થઈને કેટલી ઈંટો થશે? કુલ 6000 ઈંટો થશે. બીજો દાખલો જોઈએ. એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે. બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? હવે અહીંયા શું કીધું છે આપણને? સંખ્યાનો તફાવત. હવે આપણે જ્યારે તફાવત શોધવાનો આવે ત્યારે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે, બરાબર ને. તો પહેલી ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં કેટલી છે? 4500 ઈંટો છે. તો મોટી સંખ્યા જે છે તે આપણે સૌથી પહેલા લખીશું, એટલે કે 4500 ઈંટો બીજી ટ્રકમાં અને પહેલી ટ્રકમાં કેટલી છે? 1500. માઇનસ નું ચિહ્ન. 1500 ઈંટો પહેલી ટ્રકમાં. હવે આપણે બાદબાકી કરીશું. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0 અને 4 માંથી 1 જાય તો 3. તો કેટલા વધ્યા? 3000. તો પહેલી ટ્રક અને બીજી ટ્રક બંનેમાં થઈને કેટલો તફાવત આવશે? 3000 ઈંટોનો તફાવત આવશે. જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો આવી 6000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? તો મિત્રો અહીંયા શું કહે છે કે એક ટ્રકની અંદર 2000 ઈંટો લઈ જવામાં આવે છે, તો આપણે કેટલી ઈંટો લઈ જવાની છે? 6000 ઈંટો લઈ જવાની છે. તો આપણને કેટલી ટ્રકની જરૂર પડે? તો આપણે પડ માંડીને દાખલો ગણીશું કે કેટલી ઈંટો? 2000. તો 2000 ઈંટો લઈ જવા માટે આપણને કેટલી ટ્રકની જરૂર છે? એક ટ્રકની જરૂર છે. આપણે કેટલી ઈંટો લઈ જવાની છે? 6000. તો 6000 ઈંટો લઈ જવા માટે કેટલી? ચોકડી ગુણાકાર કરીશું. 6000 ઈંટો ગુણ્યા એક ટ્રક, છેદમાં શું આવશે? 2000 ઈંટો. હવે અંશ અને છેદ ઉડાડીશું. 0 0 0 0 0 0 અને 2 તાળી 6, ઉપર કેટલા વહેંચ્યા? 3 ગુણ્યા 1, નીચે છે વહેંચ્યું નથી. તો 3 ગુણ્યા 1 બરાબર 3. તો 3 એ શું છે? આપણો જવાબ. એટલે આપણને 6000 ઈંટો લઈ જવા માટે આવી 3 ટ્રકની જરૂર પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે બીજો દાખલો જોઈએ. જો 3 એકસરખી ટ્રકમાં 12000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? હવે કેટલી છે? 3 એકસરખી ટ્રક, 3 ટ્રક છે અને ત્રણદેવ ટ્રકમાં કેટલી ઈંટો છે? 12000 ઈંટો છે. તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો સૌથી પહેલા આપણે પદ માંડીશું કે 3 ટ્રકની ઈંટો કેટલી છે? 12000 બરાબર 12000 ઈંટો. તો આપણે શું શોધવાનું છે કે એક ટ્રક, તો એક ટ્રકમાં
ઈંટો બરાબર કેટલી? બરાબર એક ગુણ્યા એક ત્રક ગુણ્યા 12,000 ઈંટો છેદમાં ત્રણ ત્રક. હવે આપણે અંશ અને છેદ ઉડાડીશું તો ત્રણ ચોક 12, ઉપર બચ્યા કેટલા? 1 ગુણ્યા 4 અને 1 2 ને 3 0, તો 4000 ગુણ્યા 1 બરાબર 4000 ઈંટો. તો એક ત્રકમાં 4000 ઈંટો હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આમ ડાયરેક્ટ છેદ ઉડાડતા નહીં આવે તો આપણે સાઈડમાં ભાગાકાર કરવાનો કે 12000 ભાગ્યા 3. હવે 3 નો ગળ્યો ત્યાં સુધી બોલવાનો જ્યાં સુધી 12 નહીં આવે. હવે 3 ચોક 12 બરાબર 0, માઇનસનું ચિહ્ન, 2માંથી 2 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0. હવે મિત્રો 3 એકાનો ગળ્યો ત્યાં સુધી બોલવાનો જ્યાં સુધી 0 નહીં આવે. તો મિત્રો આપણે જ્યારે ઘડિયા લખીએ છીએ ત્યારે આપણે શું ઘડીએ છીએ? 3 એકા 3. પણ જ્યારે પણ આપણે ઘડિયો લખીએ તે શરૂઆત શૂન્યથી કરવાની, કે 3 ગુણ્યા 0 બરાબર 0. કારણ કે આપણે આગળ શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0. હવે 3 વડે ભાગ ચાલશે, 3 ગુણ્યા 0 બરાબર 0, તો 3 ગુણ્યા 0 બરાબર 0. હવે માઇનસ, 0 માંથી 0 જાય તો 0, ઉપરથી પાછો ઉતાર્યો 0, 3 ગુણ્યા 0 બરાબર 0, માઇનસનું ચિહ્ન, 0 માંથી 0 જાય તો 0. હવે હજુ એક 0 બાકી રહ્યો, પાછો એક 0 ઉતારો, હવે 3 ગુણ્યા 0 બરાબર 0, 0 માંથી 0 જાય તો 0, હવે છે નથી બરાબર, આવી ગયા 4000. તો આ રીતે પણ ભાગાકાર કરવાનો. અને મિત્રો જ્યારે પણ ઘડીઓ લખો ત્યારે ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા 0 થી શરૂઆત કરવાની, પછી 1, પછી 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. પડી ગઈ સમજ? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલાક દાખલાઓ આપવામાં આવ્યા છે જે તમારે ગૃહ કાર્યની અંદર કરવાના રહેશે બરાબર. તો આ દાખલાઓ તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 1 પૂર્ણ થયું બરાબર ને. આશા છે કે તમને શીખવામાં ઘણી મજા આવી હશે. તો નવા ચેપ્ટર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.